चालू कर। नमस्कार, श्री केशव केडवनी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर में अमदावाद थी हूँ डॉक्टर नीरव शाह। अपने धोरण दस ना वर्ष 19-20 ना गणित विषय ना प्रकरण 4 द्विघात समीकरण एनो अभ्यास करिए छे। गई काले अपने द्विघात समीकरण नो इतिहास जोयो, कया गणित शास्त्रीय कया समय में एनु संशोधन कर्यु। द्विघात समीकरण नु प्रमाणित स्वरूप आपने खबर छे, ax नो वर्ग वत्ता bx वत्ता c बराबर 0, जहाँ a b c वास्तविक संख्या छे अने a अने b does not equal to 0, એટલે a does not equal to 0। તો અહીંયા હવે આપણે ભણવાનું છે 4.2 द्विघात समीकरण। a b c વાસ્તવિક સંખ્યા હોય તથા a does not equal to 0 હોય તો ચલ x માં द्विघात समीकरण ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું હોય, આને द्विघात સમીકરણની વ્યાખ્યા આપણે કહીશું। ઉદાહરણ તરીકે 2x નો વર્ગ વત્તા x ઓછા 300 બરાબર 0 એ द्विघात સમીકરણ છે। આ જ રીતે 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર 0, 4x ઓછા 3x નો વર્ગ વત્તા 2 બરાબર 0, 1 ઓછા x નો વર્ગ વત્તા 300 બરાબર 0, આ પણ દ્વિઘાત સમીકરણો છે। હવે અહીંયા 4x ઓછા 3x નો વર્ગ વત્તા 2 બરાબર 0, તો આને પ્રમાણિત સ્વરૂપમાં નથી, તો આપણે જે રીતે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા હતા એ રીતે આને પણ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે, કે 2 ઘાત વાળું પદ આગળ લેવું પડશે, પછી 1 ઘાત વાળું અને પછી 0 વાળું। તો અહીંયા આગળ પહેલા પ્રમાણિત સ્વરૂપમાં આવી રીતની રકમ હોય તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું, આવું કંઈક કરવું પડે। હવે કહે છે ખરેખર તો px, આપણે px એટલે બહુપદી, px એટલે બહુપદી, px એ 2 ઘાતની બહુપદી હોય, તો px બરાબર 0 પ્રકારનું કોઈ પણ સમીકરણ, px બરાબર 0 પ્રકારનું કોઈ પણ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે। પરંતુ જો પરંતુ જ્યારે આપણે px ના પ્રત્યેક પદને px ના પ્રત્યેક પદને ઘાતાંકના ઉતરતા ક્રમમાં લખીએ ત્યારે આપણને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળે છે। હમણાં જ મેં કીધું કે એને ગોઠવવું પડે, જે અહીંયા આગળ ઉદાહરણ બીજું ત્રીજું એટલે ત્રીજું અને ચોથું છે એને આપણે ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવવું પડે, તો એને પ્રમાણિત સ્વરૂપ કહે છે, પ્રમાણિત સ્વરૂપ। તો આમ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 એ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય।
નંબર 10 આપણી આસપાસની દુનિયામાં કારણ કે આપણે આ દ્વિઘાત સમીકરણનું કરવાનું છે શું તો કે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરવાનો છે તો કે આપણી આસપાસની દુનિયામાં અનેક જુદી જુદી સ્થિતિમાં અનેક જુદી જુદી સ્થિતિમાં અને ગણિતના ભિન્ન ક્ષેત્રોમાં આ દ્વિઘાત સમીકરણનો ઉદ્ભવ થતો હોય છે આ દ્વિઘાત સમીકરણ કેવી રીતે ઉત્પન્ન થતું હોય છે બરાબર તો આપણી આસપાસની દુનિયામાં અનેક સ્થિતિ એટલે અનેક પરિસ્થિતિ એવી નિર્માણ થતી હોય કે જ્યાં તમારે દ્વિઘાત સમીકરણ બનતું હોય અને ગણિતના જુદા જુદા ક્ષેત્રોમાં એનો ઉદ્ભવ થતો હોય છે તો ચાલો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ અહીંયા ઉદાહરણ તમને શબ્દોમાં એક રકમ આપેલી છે એ રકમને તમારે ધારણા કરીને તમારે એને ધારણા કરીને એને ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનું છે અને એ ગાણિતિક સ્વરૂપ એટલે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત બહુપદીમાંથી દ્વિઘાત સમીકરણ એ રીતે તમારે આખું વિષય આને લેવાનો છે અને જે તમારું સમીકરણ બને છે એટલે અહીંયા ઉદાહરણ 1 થી જે દાખલા તમારા શરૂ થાય છે એમાં કરવાનું છે શું તો કે ફક્ત દ્વિઘાત સમીકરણની રચના કરવાની છે ઉકેલ મેળવવાનો હજી કીધો નથી અત્યારે ખાલી આપણે રચના કરતા શીખીશું બરાબર તો ઉદાહરણ 1 નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો મેં જે કીધું એક શબ્દ અહીં આવે છે કે એક પરિસ્થિતિ ફકરા સ્વરૂપે તમને આપેલી છે શબ્દોમાં એને ગણિતનું સ્વરૂપ ગાણિતિક સ્વરૂપ તમારે આપવાનું છે એમાં પહેલી પરિસ્થિતિ છે જોન અને જીવંતી પાસે અહીંયા બે વ્યક્તિ છે જોન અને જીવંતી એના પાસે કુલ 45 લખોટીઓ છે એટલે બંનેના ભેગા થઈને 45 છે તો પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે હવે જોને પણ 5 ખોઈ કાઢી ને જીવંતીએ પણ 5 ખોઈ કાઢી અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યા આ બંને જોડે ટોટલ જે લખોટી છે એ સંખ્યાનો ગુણાકાર જે છે એ 124 છે બેની પાસે ટોટલ કેટલી છે 45 બરાબર એમાંથી બંનેની પાસે કેટલી છે એ ખબર નથી બંને 5-5 ખોઈ કાઢી 45માંથી એટલે 45માંથી 10 તો જતી રહી પણ જે ખોઈ કાઢી પછી જે બંને પાસે રહી એનો ગુણાકાર કરો ત્યારે 124 આવે છે શબ્દો કેવા અટપટા છે આપણે આને માથાકૂટ પ્રશ્નો અથવા તો કોયડા માથાકૂટ પ્રશ્ન કોયડા બરાબર અથવા વ્યવહારિક કૂટ પ્રશ્નો આવી રીતે આપણે એને ઓળખીએ છીએ કોયડા આપણે ગુજરાતી હોય તો ઉખાણા કરતા હતા ગુજરાતીમાં ઉખાણા ગણિતમાં કોયડા જેને આપણે અંગ્રેજીમાં પઝલ્સ કહીએ છીએ બરાબર હવે હું પઝલ્સ કહું તો બધાને ખબર પડી જાય કારણ કે અત્યારની બધી અંગ્રેજીની ઓલાદો ને અંગ્રેજી આવડે કશું નહીં પણ અંગ્રેજીમાં બધું કરવાનું તો કે અંગ્રેજીમાં જ કરવાનું તો કે બધું અંગ્રેજીમાં કરો તો કે હા અમે તો હવારે અંગ્રેજીમાં જ કરીએ રસ તો એનો ગુણાકાર 124 છે તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી જે એમણે ખોઈ કાઢી એમણે જે 5-5 ખોઈ કાઢી એ પહેલા શરૂઆતમાં એટલે બેયનું ટોટલ જ્યારે 45 થતું હતું ત્યારે એમની જોડે કેટલી સંખ્યામાં લખોટીઓ હતી આ પરિસ્થિતિનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ધારો કે જોન પાસે એક્સ લખોટી છે બે વ્યક્તિ આપેલા છે જોન અને જીવંતી બંનેની ટોટલ 45 છે તો જોન પાસે જો એક્સ હોય
तो जीवन थी पास केटली हशे तो के 45 - x 45 - x कारण के बन्ने नु टोटल 45 જ થવું જોઈએ हां પછી તો કે જોન પાસે 5 લખોટીઓ ખોઈ કાઢ્યા બાદની પરિસ્થિતિ લખોટીની સંખ્યા તો x એની પાસે x હતી x માંથી એને 5 ખોઈ કાઢી તો x - 5 તો હવે જીવંતીએ પણ 5 ખોઈ નાખી દી તો એને તો કોઈ કશું કહેતું નથી કે કહેતા નહીં નહીં એનોય વારો આવે જ છે એની પાસે લખોટીની સંખ્યા છે 45 - x - 5 આ 45 માંથી 5 જાય એટલે 40 - x તો 5 લખોટી ખોઈ કાઢ્યા પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પણ તમને અહીંયા ગળ આપે તો હવે શું કરવાનું છે તો આપણી જે પહેલી પરિસ્થિતિ હતી બંને પાસે 45 છે એકની ધારી બીજાની એમાંથી માઈનસ કરી 5 લખોટી ખોઈ કાઢી તો એમાંથી 5 5 માઈનસ કરી દીધી બંનેમાંથી હવે ત્રીજી રકમનો ભાગ છે તો એમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે તો કે આથી તેમનો ગુણાકાર એટલે હવે કોનો ગુણાકાર 5 લખોટી ખોઈ કાઢ્યા પછી એટલે તમારી પાસે બે અવયવ તમને મળે છે x - 5 જોન ભાઈના અને 40 - x તો જીવંતી બેનની લખોટીની સંખ્યા એ બંનેનો ગુણાકાર એટલે બંને કૌંસનો ગુણાકાર કરવાનો તો એ તમને ટોટલ કેટલા મળે છે 124 હવે જ્યારે આવી રીતે તમને બે કૌંસ આપી દે તો આપણે શું કરીએ છે તો કશું નહીં કરવાનું તો કે કૌંસનું વિસ્તરણ કરો કૌંસનું વિસ્તરણ તો કૌંસનું વિસ્તરણ કરીએ તો શું કરવાનું તો કે પહેલા કૌંસનો પહેલો પદ એની જોડે બાકીના બીજા કૌંસને ગુણવાનો અને પહેલા પદનું બીજું પદ એને બાકીના બે જોડે ગુણવાનું બરાબર તો એ કેવી રીતે અહીંયા તો તમને આપેલું નથી તો તમને કેવી રીતે ખબર પડશે તો આપણે અહીં લખવાનું x ગુણ્યા 40 - x ઓછા 5 ગુણ્યા 40 - x તો બંને પહેલા કૌંસના દરેક પદ સાથે બીજો આખો કૌંસ ગુણી દીધો સાદું રૂપ આપો હવે કૌંસ છોડો તો x ને 40 જોડે ગુણવાથી તમને જવાબ મળે છે 40x ઓછા x ને x જોડે ગુણવાથી તમને જવાબ મળે છે x નો વર્ગ ઓછા x નો વર્ગ ઓછા 5 અને 40 તો 5 અને 40 નો ગુણાકાર તમે કરો તો તમને 200 મળે છે પણ માઈનસ 200 અને માઈનસ માઈનસ પ્લસ એટલે 5 અને માઈનસ x નો ગુણાકાર તો કે વત્તા 5x અચળ પદો છે અને xx વાળા પદ અહીંયા x વાળા બે પદ છે 40 અને 5 એનો સરવાળો કરો તો તમને હવે આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા માટે x² નું પદ જે છે પહેલા આવશે એટલે -x² એ પહેલા લખી દો 40 અને 5 તો કે 45x વત્તા થાય તો પછી લખો અને -200 આ અચળ પદ છે તો આ તમારું પ્રમાણિત સ્વરૂપ બહુપદીનું થયું કોનું તો કે દ્વિઘાત બહુપદી ત્યાર પછી હવે આ સ્ટેપ નંબર તમારો ડી હવે આપણને સમીકરણ એક મળ્યું પ્રમાણિત સ્વરૂપમાં તો એનો ગુણાકાર જે છે એ 124 છે તો -x² + 45 - 200 = 124 કારણ કે ગુણાકાર 124 આપેલો છે હવે શું કરવાનું તો કે આ 124 આ બાજુ ડાબી બાજુ આવતા રહે તો એ શું થઈ જશે માઇનસ થઈ જશે તો -x² + 45 - 324 હવે આ 324 કેવી રીતે આવ્યા તો કે આપણે અહીંયા આગળ લખવું પડશે -x² + 45x - 200 - -124 = 0 આ ઓછા 200 અને ઓછા 124 બંનેનો સરવાળો કરતા 324 મળે
હવે આ x સ્ક્વેર માઈનસ છે એ આખું પદ 0 બાજુ જતું રહે અને 0 વાળું પદ આ બાજુ જતું રહે તો તમને રકમમાં કોઈ ફેર પડશે નહીં તો અહીંયા તમને દ્વિઘાત સમીકરણ જે છે આવું મળશે કે x નો વર્ગ ઓછા 45x વત્તા 324 આવું એક તમને દ્વિઘાત સમીકરણ મળે છે તો આથી જોન પાસેની લખોટીઓની સંખ્યા જોન પાસેની લખોટીઓની સંખ્યા એ દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર ઓછા 45x વત્તા 324 બરાબર 0 નું સમાધાન કરે છે બરાબર તો આ વસ્તુ શું થઈ આ સમાધાન કરે છે તો માંગેલ પ્રશ્નની આ ગાણિતિક રજૂઆત છે અહીંયા ઉકેલ તમને હજી શોધવાનું કીધું નથી બરાબર હજી તો એને ગાણિતિક સ્વરૂપમાં કારણ કે અહીંયા ઉદાહરણમાં આપણને કીધું છે સ્પષ્ટ ગાણિતિક રીતે વ્યક્ત કરો તો આખી પરિસ્થિતિને આપણે સમીકરણમાં ફેરવી દીધી બરાબર તો આ સમીકરણમાં ફેરવવાથી આપણને પરિસ્થિતિ મળે છે હવે આપણે બીજી પરિસ્થિતિનો એ જોઈએ એ પહેલા શું હતું પહેલા ને હવે ઉદાહરણ એક ની બીજી પરિસ્થિતિ જુઓ હવે તમે એ રકમ જે છે એના ભાગ પાડવાનો પ્રયત્ન તમારી જાતે કરો બરાબર એક કુટીર ઉદ્યોગ એટલે કુટીર એટલે નાના ઘરમાં થતો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એને કુટીર ઉદ્યોગ ઝૂંપડીમાં થતો ઉદ્યોગ જે કહીએ ને એ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55 માંથી રૂપિયામાં હવે શબ્દો બરાબર કેટલા સરસ તમને ફેરવાનો પ્રયત્ન 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યામાં બાદ કરીએ તેટલો થાય છે ઉત્પાદિત થતા રમકડાની જે ટોટલ સંખ્યા છે બરાબર એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા એને આપણે 55 માંથી બાદ કરીએ ને એટલો ખર્ચ એક રમકડાનો થાય છે તો હવે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદનનો ખર્ચ રૂપિયા 750 છે 750 તો આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે તો સંખ્યા જાણવા માટે આપણે શું કરવું પડે હવે અહીંયા જુઓ કેટલાક રમકડા આપણે સામાન્ય રીતે શું કરીએ પહેલી લીટી હોય ને કેટલાક રમકડા છે બનાવે છે તો એને રમકડા બનાવે છે એને જ આપણે x ધારી લઈએ પણ આપણે રકમને બરાબર સમજવાની છે તો એનો જે ખર્ચ છે એ 55 માંથી એક દિવસની ઉત્પાદિત સંખ્યા બાદ કરીએ એટલો છે તો સૌથી આપણી ધારણા કઈ હોવી જોઈએ એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા તો આપણે ધારણા કરીએ ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા એ x છે તો આથી પ્રત્યેક રમકડું બનાવવાનો જે ખર્ચ છે તો એને આપણે 55 માંથી એ સંખ્યા બાદ કરીએ એટલો થાય તો 55 માઇનસ x થાય તમે જુઓ એક એક લીટી તમે ગાણિતિક સ્વરૂપે હવે લેતા જાઓ છો હવે આથી તે દિવસે રમકડા બનાવવાનો કુલ ખર્ચ તો કુલ ખર્ચ કેટલો થાય તો ઉત્પાદિત રમકડાની સંખ્યા અને એનો ખર્ચ એ બંને કારણ કે આપણે 4 રૂપિયાની કોઈ એક વસ્તુ હોય 4 રૂપિયાની એક વસ્તુ હોય એવી આપણે 100 વસ્તુ ખરીદી તો આપણે 4 ગુણ્યા 100 કરીએ ને તો એવી રીતે ખર્ચ અને સંખ્યા અહીંયા આગળ કુલ ખર્ચ એટલે વસ્તુની સંખ્યા ગુણ્યા ખર્ચ તો વસ્તુની સંખ્યા x છે
અને ગુણ્યા ખર્ચ 55 માઈનસ x છે આ બંનેને સાદુરૂપ આપો બરાબર તો આ x છે એ 55 જોડે ગુણાશે અને x x ની જોડે ગુણાશે બરાબર અને એનો કુલ ખર્ચ તમને આપેલો છે 750 રૂપિયા તો 55x ઓછા x નો વર્ગ બરાબર 750 હવે આ આખું સમીકરણ આ 750 આ બાજુ લઈએ 750 એની જગ્યાએ આપણે શું કરીશું આપણે આ વચ્ચેનું સ્ટેપ ના આવે એવી રીતે પ્રયત્ન કરીશું તો આ x સ્ક્વેર ને આ બાજુ લઈ લઈશું અને 55x ને પણ આ બાજુ લઈ લઈશું તો શું થઈ જશે તો ડાયરેક્ટ તમને આ પદ મળી જશે આ x સ્ક્વેર આ બાજુ હશે એટલે વત્તા x સ્ક્વેર થઈ ગયા 55 વત્તા છે એટલે આ બાજુ જતા રહેશે એટલે માઇનસ 55x થઈ જશે અને 750 એ ની એ જ બાજુ છે એટલે વત્તાકારમાં રહેશે બરાબર તો x નો વર્ગ ઓછા 55x વત્તા 750 750 બરાબર 0 આવો તમને સમીકરણ મળે છે તો આથી નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા એ દ્વિઘાત સમીકરણ x નો વર્ગ ઓછા 55x વત્તા 750 નું સમાધાન કરે છે આ આપેલ પ્રશ્નની ગણિતિક રજૂઆત છે એટલે પહેલા તો આપણે સમીકરણ બનાવતા શીખ્યા બરાબર સમીકરણ બનાવો એટલે આ પ્રકરણમાં એક પ્રકારનો દાખલો છે સમીકરણ બનાવવું બરાબર તો હવે શું થશે આ સમીકરણ બનાવવાનું એટલે સમીકરણ બનાવવાનું કેટલું તો કે આટલું એટલે સમીકરણ હવે બન્યું એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાયો પછી એના અવયવની રીતે અથવા પૂર્ણ વર્ગની રીતે એવી રીતે એના ભાગ પાડતા એટલે એના ઉકેલ મેળવવાના આપણે શીખવાના છે પણ હવે આગળ જોઈશું ઉદાહરણ 2 ચકાસો કે નીચેના સમીકરણ જે છે એ બધા દ્વિઘાત સમીકરણ છે કે નહીં અહીંયા જે સમીકરણો આપેલા છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ તમારે ચકાસવાનું છે બરાબર તો ચકાસણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શું કરવાનું સમીકરણ બનાવવાનું બરાબર ચલો પહેલી રકમ છે એમાં x ઓછા 2 નો વર્ગ x ઓછા 2 નો વર્ગ વત્તા 1 બરાબર 2x ઓછા 3 આવું એક તમને આપેલું છે અહીંયા તમારે શું કરવું પડે ડાબા બરાબર જબા આવું તમારે કરવું પડે અથવા તો ડાબા બરાબર જબા તમે ના કરો તો શું કરવું પડે તો કે વિસ્તરણ કરવું પડે અહીંયા શું કરવું પડે વિસ્તરણ કરવું પડે એટલે કૌંસ છોડવાનો બરાબર અહીંયા આપણે એ લોકોએ આપેલી જે સિસ્ટમ છે એને ફોલો કરીએ છે પહેલા આપણે ડાબી બાજુનો જે કૌંસ છોડવાનો છે એની સિસ્ટમ જોઈએ તો ડાબી બાજુની રકમ શું છે તો કે x ઓછા 2 આખાનો વર્ગ વત્તા 1 આવું આપેલું છે તો કે આ જે છે x ઓછા 2 આખાનો વર્ગ એ તમને એવું નહીં લાગતું a ઓછા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા b સ્ક્વેર અવયવ સૂત્ર પરથી આવે આવું લાગે છે તો એને અવયવ સૂત્રમાં ફેરવો તો કે અહીંયા આગળ એને સાદુરૂપ આપો આ સૂત્ર પ્રમાણે તો કે a નો વર્ગ તો અહીંયા x નો વર્ગ ઓછા x નો વર્ગ ઓછા 2 આ બહારના 2 અને કૌંસના બંને પદ x અને 2 x ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ વત્તા 1 આ રીતે તમારું પદ આવશે એને સાદુરૂપ આપો તો x સ્ક્વેર ઓછા 2 દૂ 4x વત્તા 2 નો વર્ગ એટલે 4 અને વત્તા 1 4 ને 1 કેટલા થશે હવે
पांच तो आपने समीकरण नु सादु रूप मळ से x नो वर्ग ओछा 4x वत्ता 5 आवु तमने मळ। अबे आ तो डाबी बाजू नु सादु रूप थयो, आ तो डाबी बाजू नु सादु रूप थयो। अबे तमारे शुं करवानुं, ताके जमणी बाजू नु ए सादु रूप सरखाओ तो अहींया हवे तमारी रकम आखी फरीथी लखवानी x ओछा 2 नो आखा नो वर्ग वत्ता 1 बराबर 2x ओछा 3। सादु रूप आपेलुं पद अहींया मूको, x नो वर्ग ओछा 4x वत्ता 5 बराबर 2x ओछा 3। आ 2x ए आ बाजू जता रहेशे अने आ 3 ए पण आ बाजू जता रहेशे तो 2x ओछा थई जशे अने 3 छे ए वत्ता थई जशे। तो एना पछीनुं पद छे ए हुं अहींया लखुं छुं, x नो वर्ग ओछा 4x आ 2x आ बाजू आवशे एटले ओछा 2x वत्ता 5 અને આ 3 આ બાજુ જશે માઈનસ 3 એટલે વત્તા થઈ જશે વત્તા 3 બરાબર 0। તો આ બે xx વાળા પદ અને અચળ પદનો સરવાળો કરો તો x નો વર્ગ ઓછા 6x વત્તા 8 બરાબર 0 આવું એક સમીકરણ મળે। આ સમીકરણને શું તમે દ્વિઘાત સમીકરણ કહી શકશો? હવે કે છે આ જે સમીકરણ છે ને એ a does not equal to 0 માટે, જ્યાં a શૂન્ય ના હોય એના માટે ax નો વર્ગ વત્તા bx વત્તા c પ્રકારનું સમીકરણ છે। પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો, પ્રમાણિત સ્વરૂપ સરખાવો। તો જો આવું હોય તો આથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે, બરાબર। અહીંયા તમે આ જ વસ્તુ આ લોકોએ જે ભાગ પાડીને કર્યું એ જ વસ્તુ તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, કોઈ ચિંતા નહીં। ડાયરેક્ટ બંને બાજુના કૌંસનું વિસ્તરણ કરી અને તમે એને ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુની સંખ્યા ડાબી બાજુ એ રીતે કરીને તમે એનો જવાબ મેળવી શકો છો, ચિંતા નહીં। બીજી પરિસ્થિતિ એટલે બીજી રકમ છે એક્સ ગુણ્યા એક્સ વત્તા 1 વત્તા 8 અને બરાબર એક્સ વત્તા 1 x વત્તા 2 અને x ઓછા 2। હવે અહીંયા તમે જુઓ આ લોકોએ શું કર્યું તો કે સ્ટેપ નંબર 1 એમાં ડાબી બાજુની જે પદ છે એનું એમણે વિસ્તરણ કર્યું x ગુણ્યા x વત્તા 1 વત્તા 8 તો આ x આની જોડે ગુણાશે એટલે x સ્ક્વેર, આ x 1 ની જોડે ગુણાશે એટલે વત્તા x અને વત્તા 8 આવું એક ડાબી બાજુનું પદ મળ્યું। હવે બીજું કે જમણી બાજુ કયું છે તો કે જમણી બાજુ તમને પદ આપેલું છે x વત્તા 2 અને x ઓછા 2 તો આ જે છે એ તમને a વત્તા b કૌંસમાં a ઓછા b એના બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અવયવ સૂત્ર એના પરથી તમે લખી શકો કે x વત્તા 2 ગુણ્યા x ઓછા 2 બરાબર x નો વર્ગ ઓછા 4, x નો વર્ગ ઓછા 4 આવું લખી શકો, બરાબર છે। તો હવે ડાબા અને જબા બંને મળી ગયા તો બંને હવે સરખાવો તો આથી ડાબી બાજુ છે, ડાબી બાજુ x નો વર્ગ વત્તા x વત્તા 8 અને બરાબર જમણી બાજુ છે x નો વર્ગ ઓછા 4। હવે આ x નો વર્ગ બંને બાજુ છે ઉડી જશે, આ 4 આ બાજુ જતા રહેશે એટલે વત્તા થઈ જશે તો હવે તમારી પાસે રહેશે x વત્તા 8 વત્તા 4 બરાબર 0। 8 અને 4 અચળ પદ છે તો x વત્તા 12 બરાબર 0। હા હવે આ જે મળ્યું એ સુરેખ સમીકરણ છે, એક ચલનું એટલે એક પદીનું સુરેખ સમીકરણ છે એટલે એ સુરેખ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ તો હોય જ નહીં, બરાબર છે। તો આ સમીકરણ a does not equal to 0 માટે એટલે પ્રમાણિત સ્વરૂપ સરખાવો,
a does not equal to 0 માટે ax નો વર્ગ વત્તા bx વત્તા c પ્રકારનું નથી તો ના હોય તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી બરાબર છે તો દ્વિઘાત સમીકરણ છે કે નથી એ આપણે અહીંયા આગળ દાખલાઓમાં જોવાનું છે આપણી ત્રીજી રકમ છે x ગુણ્યા 2x વત્તા 3 બરાબર x નો વર્ગ વત્તા 1 સ્ટેપ નંબર 1 અહીં ડાબી બાજુ બરાબર x ગુણ્યા 2x વત્તા 3 એનું તમે સાદું રૂપ આપો આ x 2x ની જોડે અને x 3 ની જોડે ગુણાશે તો x અને 2x તો 2x નો વર્ગ વત્તા 3 અને x તો 3x આવું તમને જવાબ મળે તો એવું હોય તો સ્ટેપ નંબર બી આથી આખું આપણું રકમ છે x ગુણ્યા 2x વત્તા 3 બરાબર x નો વર્ગ વત્તા 1 એમાં ડાબી બાજુની જે કિંમત મળી સાદું રૂપ પાડી એ અહીંયા મૂકી દો તો 2x નો વર્ગ વત્તા 3x બરાબર x નો વર્ગ વત્તા 1 સ્વરૂપે એને પુનઃ લખી શકાય હવે શું કરવાનું છે આ x² આ બાજુ લઈ જાઓ આ 1 ને પણ આ બાજુ લઈ જાઓ બરાબર તો તમને કેવું પદ મળશે તો કે 2x નો વર્ગ આ x આ બાજુ ગયા એટલે ઓછા x² વત્તા 3x અને 1 આ બાજુ આવ્યો એટલે ઓછા 1 બરાબર 0 હવે 2 માંથી 1 x² જાય એટલે તમને જવાબ શું મળશે x² વત્તા 3x ઓછા 1 બરાબર 0 આવું પદ મળે તો આ પદ જે છે એ પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો તો a does not equal to 0 માટે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું આ સમીકરણ છે આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બરાબર હવે આ જ પ્રમાણે ચોથી જે રકમ છે એ ચોથી રકમ એ આપણે જોઈએ છે આપણી ચોથી રકમ છે એની ડાબી બાજુ એનું વિસ્તરણ કરો તો ડાબી બાજુ બરાબર x વત્તા 2 નો ઘન x વત્તા 2 નો ઘન બરાબર x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 બરાબર 8 આવું તો આ કેમનું ડાયરેક્ટ આ લોકોએ લખી દીધું આ લોકોએ ડાયરેક્ટ કેમનું લખી દીધું તો કે અવયવ સૂત્ર a વત્તા b આખા નો ઘન a વત્તા b આખા નો ઘન એને સાદું રૂપ આપો તો કે a નો ઘન વત્તા a નો ઘન વત્તા શું થશે 3a² b વત્તા 3ab² વત્તા 3ab² વત્તા b નો ઘન બરાબર તો આ રીતનું આપણું અવયવ સૂત્ર છે એ પ્રમાણે આપણે આને કરીએ છે બોલો તો અહીંયા આ લોકોએ જે ડાયરેક્ટ મૂક્યું છે એ સાચું છે કે ખોટું એ જરી ચકાસણી કરી લઈએ એટલે વચ્ચેનું સ્ટેપ હું અહીંયા આગળ મૂકું છું અહીંયા એવું કીધું કે a વત્તા b આખા નો ઘન એટલે x વત્તા 2 આખા નો ઘન તો એમાં પહેલું સ્વરૂપ આવશે x નો ઘન પછી વત્તાકારની નિશાની પછી કહે છે 3a² b તો 3 ગુણ્યા a² એટલે x નો વર્ગ અને b એટલે 2 b એટલે 2 વત્તા 3 ગુણ્યા ab² તો 3 ગુણ્યા a એટલે x અને b² એટલે 2 નો વર્ગ b² એટલે 2 નો વર્ગ વત્તા 8
હવે આને સાદુરૂપ આપો તો x નો ઘન વત્તા 3 દુ 6x નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે કેટલો થશે 4 થશે તો 4 ગુણ્યા 3 એટલે 12 થશે અને 12 તો આના પછીનું જે સ્ટેપ છે એ હું અહીંયા બાજુમાં લખીશ x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 3x ગુણ્યા 4 વત્તા 8 બરાબર તો એના પછી તમને આ મળશે x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 આ પદ કેવી રીતે મળ્યું એ તમને ખબર પડવી જોઈએ સૂત્રનો ઉપયોગ તો કર્યો જ છે સૂત્રના ઉપયોગથી તમે ડાયરેક્ટ પણ લખી શકો છો પણ બધા કઈ મારા જેવા ડફોડ નથી હોતા એટલે એમને હોશિયાર લોકોને આપણે આવી રીતે કહેવું પડે કે આમ કરવા સ્ટેપ નંબર બી આથી x વત્તા 2 નો ઘન બરાબર x નો ઘન ઓછા 4 તો હવે આપણે જે સાદુરૂપ મેળવ્યું એને અહીંયા ડાબી બાજુ લખી દો x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 બરાબર x નો ઘન ઓછા 4 હવે આ x નો ઘન અને x નો ઘન ઉડી ગયા આ 4 આ બાજુ જતા રહ્યા તો હવે તમને પદ કયું મળશે તો કે 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 અને વત્તા 4 આ બાજુ જશે એટલે વત્તા થઈ જશે એટલે વત્તા 4 હવે 8 અને 4 એનો સરવાળો કરો એટલે આપણને પદ મળે છે 6x નો વર્ગ વત્તા 12x વત્તા 12 બરાબર 0 આખા સમીકરણને 6 વડે ભાગો આખા સમીકરણને 6 વડે ભાગતા આપણને સમીકરણ મળે છે x નો વર્ગ વત્તા 2x વત્તા 2 બરાબર 0 આ a ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે ax નો વર્ગ વત્તા bx વત્તા c પ્રકારનું બરાબર 0 પ્રકારનું સમીકરણ છે તો આથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે હવે નોંધ ટાઈમ 37 હા નોંધ ચોકસાઈ રાખો આ પ્રકારના સમીકરણનો ઉકેલ મેળવવા માટે ચોકસાઈ રાખવાની જરૂર છે બરાબર આપણી વસ્તુ ઊભા થતા પહેલા બધું આપણે ઠેકાણે મૂકવાનું આને ચોકસાઈ કહેવાય આપણી વસ્તુ બીજાને નહીં આપવી આને પણ ચોકસાઈ કહેવાય કારણ કે આપણે જ્યાં મૂકવું છે ત્યાં આપણને જ ખબર છે બીજાને ખબર નહીં એ તો જઈ મૂકીને આવતો રહેશે થપલઈ પછી ખોવાઈ ગયું મળતું નથી આવા બધા પ્રશ્નો થાય ચોકસાઈ ઉપર બે નંબરના દાખલામાં આપેલ દ્વિઘાત સમીકરણ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ જેવું લાગે છે પરંતુ એ દ્વિઘાત સમીકરણ નથી એટલે બે નંબરનો દાખલો તમે જુઓ બે નંબરમાં દ્વિઘાત સમીકરણ જેવું લાગે છે પણ છે નહીં અને ઉપર ચાર નંબરમાં આપેલ સમીકરણ એ ત્રિઘાત સમીકરણ એટલે ત્રણ ઘાત વાળું સમીકરણ જેવું દેખાય છે બરાબર દ્વિઘાત સમીકરણ જેવું નહીં પરંતુ તે દ્વિઘાત સમીકરણમાં પરિવર્તિત થઈ જાય છે આમ જોઈ શકો છો કે ઘણી વખત આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ એ નક્કી કરતા પહેલા તેનું સાદું રૂપ આપવું જરૂરી છે બરાબર સાદું રૂપ આપવું એટલે તમારું વિસ્તરણ અથવા તો કૌંસ છોડ તો સાદુરૂપ આપ્યા પછી જ તમને ખબર પડે કે તમારે શું કરવાનું છે ત્યાં સુધી તમને ખબર પડે નહીં બરાબર સાદુરૂપ આપીને બધા પદો એક બાજુ લઈ લો અને પછી x ની બે ઘાત વાળા પદથી શરૂ કરો પછી x ની એક ઘાત વાળું પદ અને x ની 0 ઘાત વાળું પદ બરાબર 0 આવું તમને મળે તો એ દ્વિઘાત સમીકરણ છે નહીં તો નહીં બરાબર તો સ્વાધ્યાય 4.1 જે છે આપણું એ સમીકરણો બનાવવાના છે
તો આપણે તો આખા ગામને બનાવીએ તો સમીકરણ ના બનાવી શકીએ, હાય પાડે છે.